બોટાદ જિલ્લાના રાણપુરમાં શ્રીમતી શાંતાબેન મનુભાઈ શેઠ સાંસ્કૃતિક ઓડિટોરિયમ હોલ ખાતે મનુભાઈ અમૃતલાલ શેઠનો 101માં જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી. રાણપુરની મનુભાઈ એ શેઠ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલના દાતા અને રાણપુર સાર્વજનિક એજ્યુકેશન સોસાયટીના પ્રમુખ જતીનભાઈ શેઠના પિતાશ્રી મનુભાઈ અમૃતલાલ શેઠનો 101માં જન્મદિવસની સાદાઈથી ઉજવણી કરવામાં આવી. શ્રીમતી શાંતાબેન મનુભાઈ શેઠ સાંસ્કૃતિક ઓડિટોરિયમમાં માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સિંગ સાથે ઉજવણી કરવામાં આવી હતી. કાર્યક્રમની શુભ શરૂઆત મહાનુભાવોના હસ્તે દીપ પ્રગટાવીને કરવામાં આવી હતી, જેમાં ભક્તિ ગીત, મનુભાઈ શેઠના જીવન પ્રવચન તેમજ સમૂહ ગીતનું ગાન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે રાણપુર સાર્વજનિક એજ્યુકેશન ટ્રસ્ટના પ્રમુખ મુકુંદભાઈ વઢવાણા, નરેન્દ્રભાઈ દવે, પ્રકાશભાઈ પાટડિયા, રાજેશભાઈ શાહ હાજર રહ્યા હતા. તેમજ મનુભાઈ શેઠના 101માં જન્મદિવસ નિમિત્તે તેમના પુત્ર જતીનભાઈ શેઠ તરફથી રાણપુર પાંજરાપોળના અબોલજીઓને 21,000 રૂપિયાનો લીલો ઘાસચારો, પક્ષીઓ માટે 10 કિલો દાળિયા, સસલા માટે 5 કિલો લીલી કોથમીરના દાણા આપવામાં આવી હતી. આ સમગ્ર કાર્યક્રમમાં મનુભાઈ શેઠ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલના પ્રિન્સિપાલ અને સ્ટાફ મેમ્બર્સ દ્વારા સુંદર સ્ટેજ ડેકોરેશન કરી ઉત્સાહભેર ભાગ લીધો હતો. રાણપુર ખાતે આપણે શ્રી મનુભાઈ શેઠની 101મી જન્મ જયંતિની ઉજવણી કરી છે. સંપૂર્ણ સોશિયલ ડિસ્ટન્સિંગ અને કોરોના મહામારીના લીધે આપણાથી સાદાઈથી કરી છે. મનુભાઈ શેઠે જે ઇન્ટરેસ્ટ લઈ અને તેમના પરિવારે તથા રાણપુર સભ્યોએ જે રસ લઈને આ સ્કૂલ માટે કામ કર્યું છે અને જે રાણપુર ખાતેના વિકાસમાં ફાળો આપ્યો છે એને અનુલક્ષીને આજે અમે મનુભાઈને ખૂબ જ યાદ કર્યા છે. અને દરેક ટ્રસ્ટીઓ અને દરેક ટીચરો, શિક્ષકો આવ્યા છે અને આપણે ખૂબ જ સરસ કાર્યક્રમ કર્યો છે, જેમાં દીપ પ્રાગટ્ય કર્યું છે, 101થી કેન્ડલથી લખ્યું છે, પુષ્પાંજલિ અર્પણ કરી છે અને તેમના આત્માને ખૂબ જ શાંતિ થાય એવા આપણે બધાએ પ્રાર્થના કરી છે. ભજન અને હતું, બધા શિક્ષકોએ પણ ખૂબ જ રસ લઈને ઉત્સાહપૂર્વક એક થોડા સમય માટે થઈને ટાઈમ કાઢીને પણ બહુ સરસ કાર્યક્રમ કર્યો છે.